अधिपत्यं साम्राज्यम् मायानो महाभयंकरम् अधिपत्यं साम्राज्यम् मायानो महाभयंकरम् सकल विश्वम शरणम् वावन करिये पंजरम् सकल विश्वम शरणम् वावन करिये पंजरम् जयति करिये विचलितम् अमृतहिंसाय आलम् जयति करिये विचलितम् अमृतहिंसाय आलम् મહામાયાનો પ્રધાન અસુર મહામાયાએ ખાસ મહામાયા મહાશાસનમ બંજર બનાવી દઉં જ્યાં ભક્તિ ધર્મના લીલા છમ બાગ ખીલ્યા હોય ત્યાં મહામાયાનું રેગિસ્તાન પાથરી દઉં તહેસ નહેસ કરી નાખું હું છું મહાસુર મહાસુર મહામાયાનો ખાસ છું ને આ છે મહામાયાનું મહાશાસન બંજર બનાવી દઉં બંજર મહામાયાનો જય હો હે મહાસુર અમારા પ્રણામ સ્વીકાર કરો સાથીઓ મહામાયાએ તમારા પ્રણામ સ્વીકાર કર્યા છે મારા ઉપસહાયકો તમને સૌને બેસવાની સંમતિ આપવામાં આવે છે આપણા કાર્ય વિમર્શનો પ્રારંભ કરીએ ધર્મ પતન માટે કેવી રહી આપણી નવી સ્ટ્રેટેજી કુમળા છોડને ફંદામાં ફસાવતી ફોર્મ્યુલા યાદ રહ્યું હતું ને કે માનવની નવી પેઢીને યુવા વર્ગના ધર્મ ભક્તિના બાગને બંજર કરવા એ કુમળો છોડ લેવાનો
છોડમાં યુવા મનને માયાવી શક્તિથી આરોપિત કરવાનું, અને બસ પછી છોડને આપણે જેમ વાળીએ તેમ એ યુવા વળે, છોડ બળે એટલે એ યુવા બળે. એટલે કે આપણી પાસે આ છોડમાં તેનું મન આવી ગયું, એટલે તે તો માયાનો રોબોટ થઈ ગયો. રોબોટ, રોબોટ. એટલે તે ધર્મ કે ગુરુનું કહ્યું વિસરી જાય ને મન ધાર્યું કરાવીને આપણો આ છોડ અને યુવા છોડ બંનેને આપણા રિમોટ કંટ્રોલ મુજબ તહેસ નહેસ કરી નાખીશું. જો 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 એક સેમ્પલ બતાવું. થયું છે ને તમારું કાર્ય ભયંકર સફળ. મહામાયાનો જય હો. પ્રશ્નાસુરના પ્રણામ સ્વીકાર કરો મહાસુર. બધું પંજર બની ગયું છે. આ જુઓ તમારા પ્રશ્નાસુરનો ફાંસીનો ફંદો. કોલેજના બગીચામાં ખેલવા માટે આવેલા આ બધા નવા છોડવાઓનો કેવો ખર્ચો બોલાવી દઉં છું. જુઓ જુઓ અમારી ફ્રેશર પાર્ટીનો ફંદો. જુઓ મહાસુર, જુઓ આ છે મારો કાળો કેર. અભક્ષાસુરના પ્રણામ સ્વીકાર કરો. મહામાયાનો જય હો. પૃથ્વી લોકમાં જીભડીને સ્વાદ આપવાના રવાડે મેં એવા તો બધાને ચડાવી દીધા છે કે લારી ગલ્લા હોટલો થી લઈ રેસ્ટોરન્ટ સુધી બધે જ મહામાયાના ગુલામ બનીને બધા પડ્યા પાથરા રહે છે. અને પેલા બધા ભગતડાઓનું શું કર્યું છે? ભગતડાઓ? એ બધા ભગતડાઓને તો ફરાડીના નામે ને સ્વામી નારાયણ સ્પેશિયલના નામે મૂંડી નાખ્યા છે. હજી તો બાકી હતું તો ફ્રી હોમ ડિલિવરી કરીને મહામાયાના સામ્રાજ્યને મેં બધે જ પહોંચાડી દીધું છે. રંગ તો કઈ સારા જામ્યા છે પૃથ્વી લોક પર. બંજર બની જશે, બંજર બની જશે. સારું છે, સારું છે. અભક્ષાસુર તારું કામ સારું છે, હવે બરાબર છે, બરાબર. ફિલ્માસુર કા પ્રણામ સ્વીકાર હો. મહામાયા કા જય હો. આજકલ પૃથ્વી લોક મેં સબ હમેં અપને અચ્છે દોસ્ત કે રૂપ મેં પહેચાનતે હૈ. દેખો દેખો, ગાંવ કી કુટિયો સે લેકર શહેરો કી મહેફિલ તક. छोटे छोटे कस्बों से लेकर जगमगाते महलों तक, बच्चों से बूढ़ों तक, सब तरफ हमारे ही हमारे चर्चे हैं जनाब. बस एक बार जिस पौधे ने हमारी टीवी चैनल या फिल्मों का मजा लूटा, मानो वो हमारा निवाला बन गया. બહોત અચ્છે, બહોત અચ્છે ફિલ્માસુર, બહોત અચ્છે. સબ સબ બંજર બના ડાલો, સબ બંજર બના ડાલો. આકર્ષણાસુર, તમારો રંગ ક્યાં ક્યાં ચડ્યો છે એ તો જણાવો. આવો સામે આવો, આગળ આવો, જણાવો. પ્રણામ હો મહાસુર. મારા મિજાજના અંદાજને
દૂરથી નહીં સમજી શકો જનાબ, મારા મિજાજના અંદાજને દૂરથી નહીં સમજી શકો જનાબ, જરા પાસે આવીને તો જુઓ, અહીંથી દૂર ફરકી નહીં શકો જનાબ. આકર્ષણાસુર, તમે કેટલા યુવાનોના ધર્મ નિયમનો ખાતમો બોલાવ્યો એ મુદ્દાની વાત જ કરી લો ને. શાયરીઓમાં મને બહુ ખાસ રસ જ ક્યાં છે? જણાવો, મુદ્દા પર આવો. ગુસ્તાખી માફ જનાબ, ગુસ્તાખી માફ. વાંક મારો નથી કે હું શાયર પણ નથી. વાંક મારો નથી કે હું શાયર પણ નથી. ત્રણ શબ્દ ને અઢી અક્ષર માત્ર બોલું છું ને શાયરી બની જાય છે. પણ મારા એ ત્રણ શબ્દો, મારા એ અઢી અક્ષર આગ લગાડી દે છે. આગ, વિજાતીય આકર્ષણની એવી સળગતી આગ આ કુમળા છોડ પર લગાડી દઉં છું કે આખું વિશ્વ પ્રેમના નામે શેકાતી ભડભડતી આગમાં ભસ્મીભૂત બની જાય છે. જોઈ લો, જોઈ લો એ સળગતી આગની દઝાડનારી જ્વાળાઓ, જોઈ લો. બંજર બની ગઈ છે પૃથ્વી. ક્યાંક ફ્રેશાસુરની ફ્રેશર પાર્ટી છે તો ક્યાંક ફિલ્માસુરની ટીવી સિનેમાની માયા જાળ. અબક્ષાસુરની બજારુ ખાણી પીણીનો ક્યાંક લબલબાટ છે તો ક્યાંક આકર્ષણ સુરે ફેલાવેલી વિજાતીય આકર્ષણની અગંજાડ સળગી રહ્યું છે. આગમાં આખું વિશ્વ સળગી રહ્યું છે. પણ શું મહાસુર? પણ જમાવટ નથી થતી વિશ્વાસુર, જમાવટ નથી થતી. ફોશીને ફંદો તો સૌ નાખે, સૌ નાખે. તે તો મરેલાને માર્યા જેવું છે. પણ કોઈ બરોબરિયા સાથે ટક્કર હોય તો રમતની મજા છે. આપણું કાર્ય તો જ લોકો ભવિષ્યમાં યાદ રાખશે. રાવણ, દુર્યોધન, ઇન્દ્ર, ચંદ્ર, સૌભારી વિશ્વામિત્રને આપણા માયા દેવીએ કેવી માયા વિશાયથી કાળા કર્યા હતા. તેને કામ કર્યું કહેવાય. બાકી આવા આવા નાના મગતરા તો એમને એડી તળે કચરાય. હા માસુર છે, તમારા આ અસુરોના આટલા બધા પ્રયાસો છતાં મહામાયાના પ્રપંચથી બાકાત રહેલું અને તમારા ટક્કરનું એક ઉપવન હજી બાકી છે. સદાકાળ વસંતને ધારતું અને છોડસમાં અમોને હંમેશા નવપલ્લવિત રાખતું આ ઉપવન એટલે બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય. શું વાત કરું એ ઉપવનની! નવા નવા અહીં આવ્યા ત્યારે માતા પિતાના પ્રેમને જંગતા હતા અને અમને અહીં સંતો પાસેથી એથી વધુ હેત મળશે એવું ક્યાં ખબર હતી. પહેલી વાર ઘર છોડીને વણ દીઠેલી ભૂમમાં પગલાં માંડ્યા હતા. પણ કોણ જાણે ક્યારે અહીં અજાણ્યા બધા પોતાના થઈ ગયા. પુસ્તકીય અભ્યાસની સાથે અમને સેવાના પાઠ ભણાવી અમારા જીવનનું ઘડતર કર્યું. કેટકેટલી સ્પર્ધાઓની અગ્નિમાં તપાવીને અમને વિશ્વના ફલક ઉપર જુદી જ ઊંચાઈએ મૂકી દીધા. તમને લાગતો હશે આ બધામાં આનંદ શું, પણ હળવા રહો હળવા, લિસ્ટ હજુ બાકી છે. આ જુઓ, આઈસ્ક્રીમ પાર્ટી, ગોલા પાર્ટી, પીઝા પાર્ટી,
પાણીપુરી પાર્ટી અને એકાદશી પછીના પારણા તો રહ્યા જ, અને શું એ ખીચડીનો આનંદ, એની સુવાસ માત્ર જ દૂરથી લોકોને અહીં સુધી ખેંચી લાવે છે. અને સ્પર્ધાઓ પછી થતી ઉજાણીઓની મજા તો જેણે માણી હોય ને એ જ જાણે. આમાં તમને લાગશે કે આ આનંદ તો બહારના લોકો લે જ છે ને, પણ અહીં જ તમારું કાચું કપાય છે. સવાર સાંજની આરતી, સભા, ચેષ્ટા, એનાથી અમે અહીં માણીએ છીએ ભગવાનનો આનંદ. સંતો અમને રમાડે જમાડે છે તો ખરા, પણ એ ભગવાનના સંબંધે કરી. અમે મિત્રો સાથે જોડાયેલા તો છીએ, પણ એ ભગવાનના સંબંધે કરીને. અને આ જ સંબંધ અમારા આનંદને અનેરો બનાવે છે. અને એ સંબંધને કારણે જ આ ઉપવન તમારા પ્રપંચોમાં ફસાવાથી બાકી રહી ગયું છે. પુરુષોત્તમ ઉપાસનાના અમૃત પિતારે પિતા પિધર પિતા છાત્રાલયના ભવન મામે તરુવર ખીલારે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના અમૃત પિતારે ખીલર 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 કરુ ખીલારે પિધર પિધરે અમૃત પિધારે કિયર 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 કરું પિધર પિધર પિધરે અમૃત પિધારે મહંત મહારાજે અમને જતન કરીને પોષ્યા જતન કરીને પોષ્યા રંગ સુગંધ ભરીને અમને ધર્મ ભક્તિ થી ગૂંથ્યા ધર્મ ભક્તિ થી ગૂંથ્યા પ્રેમને જતન કરીને પોષ્યા અમને ધર્મ ભક્તિ થી ગૂંચ્યા મહામાયાના મોરચે અમે અજીત ઉભારે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના અમૃત પિતારે પિતા પિધર પિતા છાત્રાલયના ભવન મામે તરુવર ખીલારે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના અમૃત પિધારે ખીલર 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 કરુ ખીલારે પિધર પિધર પિધારે અમૃત પિધારે ખીલર 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 કરુ ખીલારે પિધર પિધર પિધારે અમૃત પિધારે મહાસુર, એ જગ્યા કઈક જુદી લાગે છે. હા મહાસુર, મને તો એ જ સમજાતું નથી કે આ બાગ કેમ બાકી રહી ગયો છે. અમે તો પત્તે જ શક્તિઓ ફેલાવી દીધી છે. પણ તમે લોકો આજે મને બહાના બતાવો છો, હેને? અરે મહામાયાની આ ટાટલી શક્તિઓ તમારી પાસે છે અને આ એક મગતરા જેવાને પાડી નથી શકતા તમે? મગતરા જોઈ ભરમાશો નહીં મહાસુર.
જુઓ જુઓ, ક્યાં એમના ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે એમના ઈષ્ટદેવ. સાથીઓ, મળી ગયો આપણો એક જૂનો શત્રુ. એ સ્વામિનારાયણ આ બા ખીલવ્યો છે એમને. મહામાયા સાથેનો જૂનું વેર વાળવાનો આજ મોકો છે. સાથીઓ, વર્ષો જૂનું વેર વાળી મહામાયાને પ્રસન્ન કરવાનો મોકો જતો નથી કરવાનો. બંજર બનાવી દઈએ સાથીઓ, બંજર. મહાસુર, આજ તો ઉન સભી કો કુચલ દેંગે, મહામાયા કો આજ પ્રસન્ન કરકે રહેંગે. ચલો સાથીઓ, બંજર બના દેતે હૈ. જાઓ સાથીઓ, જાઓ, સબકો કુચલ ડાલો, કુચલ ડાલો સબકો. આક્રમણ આક્રમણ. વિકરાળ પ્રાણી ખેંચો તાણી, તરુ વરો સૌ મૂળ થી ધૂળ દાણી, કરો ઉજાણી ક્રૂર તવ દંત શૂળ થી. આઘાત આણી ઉખાડી વૃક્ષ સૌએ ધૂળ થી. પ્રાણીઓ સૌ છોડી દો, મહાતંક મચાવી દો. છોડવા સૌ ઓયા કરો, લીલું ઉપવન રણ કરો. આક્રમણ, પ્રાણી વિનાશ, ટીવી સિનેમા સિરિયલ. અરે અરે અરે, યે ક્યા હો રહા હૈ? તુમ એક મામૂલી સે પૌધે કો નહીં કુચલ સકતે. અરે ઉખાડ ફેંકો ઉસકો, ઉખાડ ફેંકો. ફેર શિકસ્ત, લગતા હૈ આજ તુઝે કુછ ઓર હી ખિલાના પડેગા. લે યે લે, ખા ઓર ખા. યે અરે અસુરજી, એ નહીં ખાઈ શકે. શા માટે ખોટી મહેનત કરો છો? અરે 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 અરે, યે કોન બોલો? એક્સક્યુઝ મી, જરા નીચે તો જો ફિલ્મ અસુર. હ, તું તું એક મામૂલી સા પૌધા હમસે જુબાન લડાતા હૈ? જાનતા ભી હૈ તું કી મેં કોન હું? મેરી શક્તિ કા તુઝે જરા સા ભી અંદાઝા હૈ ક્યા? હા હા, જાનતા હું, ભલી ભાતી જાનતા હું કે આપ ફિલ્માસુર હૈ, ઓર આપકી શક્તિ આજ હર ઘર પર ફેલી હુઈ હૈ, વો ભી મુઝે પતા હૈ. ઓર યે ભી મેને દેખા હૈ કે આપકી શક્તિ કા જોર ઉસ પૌધે પર નહીં ચલ સકતા. અરે એસે તો કઈ પૌધે આયે ઓર તહેસ નહેસ હો ગયે. મેરી તાકત કે સામને કિસી ભી પૌધે કી તાકત નહીં કી વો લહેરા સકે. યે તો એક મામૂલી સા પત્તા હૈ, યે તો એક મામૂલી સા પત્તા હૈ, અભી કુચલ ડાલુંગા. હા, શોક સે કુચલ કર દેખ લો ફિલ્માસુર, આપકી મનોકામના ભી પૂરી હો જાયેગી. ઓર મેં ઇધર હી બેઠા હું, જબ થક જાઓ તબ આ જાના મેરે પાસ. અરે બચ સકતા હૈ તો બચ. હા, અરે અરે અરે, યે ક્યા હો રહા હૈ? મેરી શક્તિ કામ ક્યું નહીં કર રહી? હા,
अरे फिल्मासुर, रहने दो, रहने भी दो। अरे जिस द्वार से टीवी सिनेमा जैसे तेरे जानवर उसे खाने जा रहे हैं ना, वो द्वार ही उसने बंद रखे हैं। फिल्मासुर, उस युवान के मन को तुम कैसे नहीं कुचल सकते वो जानना है तो सुन लो अपने कानों से उस युवान की दृढ़ता। जय स्वामीनारायण। ब्रह्म स्वरूप महंत स्वामी महाराज घणी वक्त छात्रालयना युवानों माटे कहे छे के छात्रालयनो एक एक युवक अक्षर पुरुषोत्तमनो योद्धो छे, अने जे योद्धाए आज माया सामे बात भेड़ी छे, आज एक एवा ज योद्धानी वात करवी छे छात्रालयना युवक अंकुरभाई पटेलनी। તેઓએ જ્યારે છાત્રાલયમાં એડમિશન મેળવ્યું ત્યારે તેમને સત્સંગના કોઈ ખાસ સંસ્કાર નહીં, અને વળી સિનેમાના શોખ તો અતિશય, ક્યારેક ક્યારેક તો છાત્રાલયની દિવાલ કૂદીને તેઓ સિનેમા જોવા જતા રહે। પરંતુ આજ અરસામાં છાત્રાલયમાંથી વિદ્યાર્થીઓને સારંગપુર ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શનાર્થે લઈ ગયા, અને અંકુરભાઈએ મનોમન સંકલ્પ કર્યો કે જો સ્વામી મારી સામે દ્રષ્ટિ કરે તો, અને અંતર્યામી સ્વામી બાપાએ અંકુરભાઈની આ સંકલ્પ પૂર્ણ કર્યો। બસ આ જ ક્ષણ હતી અંકુરભાઈના જીવનના એ ઓચિંતા વળાંકની। સિનેમાના શોખીન સિનેમા ત્યાગના સંકલ્પથી કટિબદ્ધ થયા તો બીજી બાજુ માયા પણ ખીજી। રજાના દિવસોમાં આ અંકુરભાઈને ઘરે જવાનું થયું। ઘરના સભ્યોએ થિયેટરમાં નવું રિલીઝ થયેલું મૂવી જોવાનો પ્લાન બનાવ્યો। પરિવારજનોના અતિ આગ્રહને કારણે સિનેમા હોલમાં અંકુરભાઈને જવું પડ્યું। સૌ સિનેમા હોલમાં ગોઠવાઈ ગયા। એક બાજુ સિનેમા ન જોવાનો નિયમ સ્વામીને રાજી કરવા છે, તો બીજી બાજુ સિનેમા ન જોઉં તો ઘરના સભ્યોને ખોટું લાગે। આ યુવાનના મનમાં આ ક્ષણે કંઈક આવી જ ગડમથલ ચાલતી હતી, પણ આ યુવાને તો ગાંઠ વાળી કે મારે તો કેવળ સ્વામીને જ રાજી કરવા છે, અને જે દ્વારેથી માયા પ્રવેશવાનો પ્રયત્ન કરતી હતી એ દ્વારને જ આ યુવકે બંધ કરી દીધા। સતત 3 કલાક સુધી આ યુવક થિયેટરમાં પોતાની આંખો બંધ કરીને રહ્યા, અને મહારાજ સ્વામીની મૂર્તિ ધારી સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરતા રહ્યા। તે મહારાજ સ્વામીના બળથી માયાને પછાડી અને દિગ્વિજય પ્રાપ્ત કર્યો। ખરેખર કેમ હાર થાય જેને સ્વામીની સહાય। કેમ હાર થાય જેને સ્વામીની સહાય, એની એક ત્રાડ માય બ્રહ્માંડ ફાટી જાય। કેમ હાર થાય, કેમ હાર થાય જેને સ્વામીની સહાય, એની એક ત્રાડ માય બ્રહ્માંડ ફાટી જાય। કેમ હાર થાય, અજિત યોદ્ધા છીએ અમે અક્ષર પુરુષોત્તમ ના, મોરચો માંડ્યો છે મહામાયા ને દમવા। જય વિજય, જય વિજય, જય વિજય, જીત અમારી છે, જીત અમારી છે, જીત અમારી છે સદૈવ, જીત અમારી છે, જીત અમારી છે। જય વિજય, જય વિજય, જય વિજય, જય વિજય। અફસોસ, અફસોસ કે મેં હાર ગયા,
ये कैसे हुआ? महासुर को अब क्या जवाब दूंगा, समझ में नहीं आ रहा है। कोई बात नहीं फिल्मासुर, आज छोड़ने कई रीते नीचे पाड़वो, ये मने खबर छे। जोई लो हवे मारी शक्ति। आक्रमण। पत्थरों ना झुंड, फेको वेग थी प्रचंड, करो खंड खंड तरुपंड, ना बचे ना प्रकांड, कांड करियो छेत झंड, अरे सहन केम थाय बंडिया। पत्थर वर्षा वर्षा भी दो, तरुवर सोवे कचड़ी दो, कण कण जुदा पाड़ी दो, धरती मा ही धर भी दो। आक्रमण। અરે એ જાડિયા, આજે વળી તું મેસમાં કેમ ના દેખાયો? જમવાનું નથી? અરે અમિત, ખાય ખાયને ક્યાં જવું છે દોસ્ત, બસ હવે જીવનમાં કંઈક કરી બતાવવું છે। ઓહો હો હો હો, આ ડમક ઢોલકું આજે વળી કેમ આવા અથોડા મારે છે? અરે જો તો ભાઈ, તબિયત તો સારી છે ને એની, કે પછી રાતનો ડોઝ હજી ઉતર્યો જ નથી। અલ્યા રોહિત, જવા દે ને યાર, આ ખોટી લવારી કરે છે। આ જાડિયાને કાંઈ થયું નથી, આ તો આજે રાતની તૈયારી એ અત્યારથી કરે છે। આ અરે એ તો કરવી જ પડે ને ભાઈ। ગાઈસ 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 ગાઈસ, આજે રાત્રે તો ફ્રેશર્સ પાર્ટી છે બોસ, અલે આ જલસા કરવાના છે રાત્રે તો। અત્યારે આ ઘાસફૂસ જેવું ખાઈ લઈશ તો રાત્રે શું ખાઈશ? કરેક્ટ કરેક્ટ કરેક્ટ। અરે પણ મને એક વાત કે, પેલો સ્વામી ક્યાં ગયો? એને તો આજે લઈ જ જવો પડશે। હા હા યાર, એ તો નાના કરતો હતો, પણ એવું થોડી ચાલે, આજે તો એને પણ થોડી મજા કરાવીએ ને, શું કહો છો? ચલો। અરે રોહિત, એવું ન કહેવાય દોસ્ત, અલ્યા એમ કહેવાય કે પ્રેશર માતાનું થોડું ચરણામૃત પીવડાવીએ। લગાડ લગાડ એ અંકુરિયાને ફોન લગાડ, અને તમે બધા છે ને મને જ બોલવા દેજો ખાલી। ઓકે 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 મોહિત, ઉપર એક સેકન્ડ, હમણાં જ એને ફોન લગાડું, હમણાં જ લગાડું। હાલે હાલે હાલે, ફોન લાગી ગયો, વાત કરી નથી, વાત કર। અલ્યા એ અંકુર, ઓ સ્વામી, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ, હું મોહિત બોલું છું। અરે મોહિત, હા બોલ બોલ। બહુ જોરદાર કોલર ટ્યુન રાખ્યું છે ને કઈ, સંપીને સેવા કરીએ, ગુરુ હરિને મન ગમીએ, વાહ વાહ ક્યા વાત હે। એક્ચ્યુઅલી મોહિત, એ કીર્તન મને બહુ જ ગમે છે ને, એટલે બોલને, પણ તું શું કહેતો હતો? અરે એમાં બોલવાનું શું હોય, તને તારા ગુરુજીને મન ગમતા થવાનો એક ચાન્સ આપું છું આજે। ચાલ આજે છે ને તારે અમારી સાથે સંપ રાખવાનો છે, અને સાંભળ, તને કોઈ સેવા પણ નહીં કરાવીએ, પણ તારે અમને કંપની આપવાની છે ખાલી, બસ। તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું? હા મોહિત, તું સમજી ગયો તું શું કહેવા માંગે છે, પણ મારા ઘરની પરિસ્થિતિ અને મારા નિયમ ધર્મને તો જાણે જ છે ને તું। પણ મિત્ર, મેં તારા પૈસા પણ ભરી દીધા છે, અને હા, તારા માટે તો મેં સ્પેશિયલ જૈન ફૂડ પણ કરાવ્યું છે। હા હા, ને જો તને એવું લાગતું હોય ને તો તું છે ને ખાલી સ્ટાર્ટિંગનો પ્રોગ્રામ એટેન્ડ કરી લેજે, પછી ભલે ને તું જતો રહેજે। અરે લાસ્ટની પાર્ટીમાં તું નહીં રોકાતો બસ, અરે સમજ ને યાર તું। ચલ હું તને સાંજે લેવા આવું છું, તું તૈયાર રહેજે, ઓકે? અરે અરે પણ મોહિત, તું સાંભળતો ખરો, મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી, હું તને સાંજે લેવા આવું છું, ઓકે? ચલો બાય। અરે પણ ઓહો હો, આ તો સાચે ટપકી પડ્યા। અરે પણ કઈ વાંધો નહીં, આવા દો આવા દો। અલ્યા અલ્યા એ અંકુર, આ શું અત્યારે વાંચવા બેઠો છે?
સ્વામી સ્વામી જલ્દી કરો, જલ્દી કરો, બહુ જ લેટ થાય છે આપણને. ચલો. અરે સ્વામી, તું હજી તૈયાર નથી થયો. સાંભળતો ખરો, યાર ગેટિંગ લેટ બ્રો. ચાલ ઉભો થા, જલ્દી કર. ચાલ. હા હા, ઉભો થા, ઉભો થા. અરે પણ શું છે સ્વામી, અમે તને સવારમાં ફોન કરીને ઇન્ફોર્મ તો કર્યું હતું ને. ચાલ ચાલ, હવે જલ્દી તૈયાર થઈ જા. જરા મારી હાલત તો જુઓ. બહુ દુખે છે. અરે પણ તમે અંકુરની હાલત તો જુઓ, એને પગમાં કેટલું બધું વાગ્યું છે. એ બિચારો ઉભો પણ નથી થઈ શકતો. એમાં તમારી પાર્ટીમાં તો એ ક્યાંથી આવશે, વિચાર તો કરો. વોટ? અરે શું વોટ? અરે વોટ એટલે હું એમ કહેવા માંગુ છું કે આ બધું અચાનક કઈ રીતે થયું. હા યાર, આ જો ને, આ જરા આખો પગ સોજી ગયો છે. હા હા, જુઓ જુઓ જુઓ. તમે લોકો આ વખતે જતા આવો ને, બેટર લક નેક્સ્ટ ટાઈમ. સ્વામિનારાયણ, મહારાજ સ્વામી, બહુ દુખે છે. સારું દોસ્ત, ચલ અમે જઈએ છીએ. તું તારું ધ્યાન રાખજે. એ ચલો ચલો દોસ્તો, ચલો. મને ખબર જ હતી નહીં જ આવે. ચલો ચલો ચલો, વાંધો નહીં, ધ્યાન રાખજે તારું. હા હા, આવજો આવજો. હા આવજો બધાને. જય સ્વામિનારાયણ. હા ઠીક છે ઠીક છે. જય સ્વામિનારાયણ. ચલ બાય ગુરુભાઈ. અને હા, તબિયત તું ધ્યાન રાખજે. ચલ બાય. અરે અંકુર, તે તો જબરી એક્ટિંગ કર્યો. આ પાટાએ બચાવી લીધા હા મને. કેમ હાર થાય જેને સ્વામી ની સહાય, એની એક ત્રાડ માય બ્રહ્માંડ ફાટી જાય. કેમ હાર થાય, કેમ હાર થાય જેને સ્વામી ની સહાય, એની એક ત્રાડ માય બ્રહ્માંડ ફાટી જાય. કેમ હાર થાય. અજિત યોદ્ધા છીએ અમે, અક્ષર પુરુષોત્તમ ના મોરચો માંડ્યો છે મહામાયા ને દમવા. જય વિજય, જય વિજય, જય વિજય. જીત અમારી છે, જીત અમારી છે, જીત અમારી છે સદૈવ, જીત અમારી છે, જીત અમારી છે. જય વિજય, જય વિજય, જય વિજય, જય વિજય. અરે ઇસ પૌધે કો ક્યું કુછ નહીં હો રહા હૈ. અરે ઇતને વિશાલ કાય જાનવરો ઓર પથ્થરો કી વર્ષા કે બીચ ભી વો સ્થિર કૈસે હૈ. સ્થિર રહ્યો છે જે સદા પથ્થર ને પાણી ના પ્રલય માં, સ્થિર રહ્યો છે જે સદા પથ્થર ને પાણી ના પ્રલય માં. જો જો કેવો ભડભડ સળગી ઉઠે છે પ્રેમ ની અગન જાળ માં. આગ લગાડો આગ, આવ્યો દુર્લભ લાગ, સળગાવી દો બાગ, તરુવર થશે ખાક, અગન અલાપો રાગ, મળે ન જેનો તાગ, ભડભડ ભડભડ ઉજવો મહામૃત્યુ નો ફાગ. જ્વાળામુખી ઉછાળી દો, અંગાર ગોળા ફેંકી દો, ચૌદેશ લાઈ લગાડી દો, જગન માયાનો ચાંપી દો. આક્રમણ અગન જ્વાળામુખી વિજાતીય આકર્ષણ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે
વિદ્યાનગરમાં છાત્રાલયની સ્થાપના કરી અને એ રીતે સંસ્થામાં છાત્રાલયની પ્રવૃત્તિની શરૂઆત થઈ. એ પછી પ્રમુખ સાહેબ મહારાજે ગુજરાતની અંદર ઠેર ઠેર છાત્રાલયો એની સ્થાપના કરીને એ છાત્રાલયનો ખૂબ વિકાસ છે એ પણ પોતે કર્યો. આ છાત્રાલયો છે એ કોઈ ચોક્કસ હેતુ સાથે સ્થપાયેલા છાત્રાલયો છે. અહીંયા આગળ જે વિદ્યાર્થી આવે એનો અભ્યાસ સારામાં સારો થાય, એના વ્યક્તિત્વનો વિકાસ થાય અને એમની અંદર સંસ્કારોનું સિંચન થાય, આવા બહુ જ ઉમદા હેતુ સાથે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવે છે. ઘણી વખત આવા ઉદ્દેશ તો રાખે પણ એ ઉદ્દેશને સિદ્ધ કરવા માટેનો ખાસ કોઈ પ્રયત્ન કરવામાં આવતો હોતો નથી. પણ અહીંયા આગળ પ્રમુખ સાહેબ મહારાજે છાત્રાલયમાં સંતોને રાખીને આ ઉદ્દેશ ફળીભૂત થાય એને માટેના તમામ પ્રયત્નો કરેલા છે. છાત્રાલયમાં સવાર અને સાંજ જે આરતી થાય, કથા થાય, એની અંદર સત્સંગ સંબંધી, સંસ્કાર સંબંધી એવી બધી વાતો થતી હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર ચારિત્ર્યનું, સંસ્કારનું ખૂબ સારું નિર્માણ થતું હોય છે. છાત્રાલયમાં વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે આવે એટલે એને સત્સંગ દ્રઢ થતો હોય છે અને આજના જમાનાની અંદર જેને કહેવાય ને કે સ્ત્રી પુરુષ મર્યાદા એ આપણને બહુ ઓછી જોવા મળે, પણ વિદ્યાર્થીઓની અંદર એની ખૂબ સારી દ્રઢતા જોવા મળતી હોય છે. એક વિદ્યાર્થી વડોદરાથી રાજ પરમાર કરીને વિદ્યાનગર છાત્રાલયમાં આવ્યો, BBM એન્જિનિયરિંગ કોલેજની અંદર એ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. એ જ્યારે વડોદરા સ્કૂલની અંદર અભ્યાસ કરતો હતો ત્યારે એની સાથે એક યુવતી પણ અભ્યાસ કરતી હતી, એણે પણ BBM એન્જિનિયરિંગ કોલેજની અંદર પ્રવેશ પ્રાપ્ત થયો અને એ યુવતીને જ્યારે સ્કૂલમાં ભણતી એ જ વખતે રાજ પરમાર સાથે એને આકર્ષણ છે એ થયેલું. એટલે જ્યારે બંને એક જ કોલેજની અંદર અભ્યાસ કરતા હતા એટલે સ્વાભાવિક છે કે એને અવારનવાર છે એને જોવાનું થાય, એનું આકર્ષણ છે એ વધતું ગયું અને ધીમે ધીમે કરતાં એને મેસેજ છે શરૂ કર્યા. એ મેસેજની અંદર એ પોતે એવું લખે કે મને તમે બહુ જ ગમો છો, આપણે એકબીજા જોડે રિલેશનશિપ છે એ કેળવવી છે, તમને આ મંજૂર હશે ને. આ પ્રકારના મેસેજ છે એ અવારનવાર આ રાજ પરમારને મોકલે. હવે જ્યારે આવી પરિસ્થિતિ સંજોગો ઊભા થાય ત્યારે કોઈ પણ વિદ્યાર્થી છે એની અંદર લેવાઈ જવાનો પૂરેપૂરો સંભવ રહે, પણ આ રાજ પરમાર છાત્રાલય થકી એ પ્રકારના સંસ્કાર છે પામેલો કે જેથી કરીને એની અંદર લેવાનો નહીં, એને ખૂબ જ મક્કમતાથી, ખૂબ જ દ્રઢતાથી એને પેલી યુવતીને કહી દીધું કે મારે આવા કોઈ રિલેશનશિપ છે એ રાખવી નથી અને તમે મને આ પ્રકારના કોઈ મેસેજ છે એ કરશો નહીં, હું આ બાબતની અંદર એકદમ મક્કમ છું. તો આપણને આ છાત્રાલયમાં આવું જોવા મળે કે જેથી કરીને આ વિદ્યાર્થીઓ છે નિષ્કામ ધર્મની અંદર આ રીતે દ્રઢ રહી શકે. છાત્રાલયમાં આવા જ એક ચારિત્રવાન યુવકના દર્શન એમને સંતોને થયેલા, જે યુવકનું નામ છે ગૌરાંગ પટેલ, મૂળ ચીખોદરા ગામના વતની. છાત્રાલયમાં રહીને તેઓ BCOMનો અભ્યાસ છે કરી રહ્યા હતા. વર્ષ 2002-03 દરમિયાન લગભગ તેઓનો નિવાસ છાત્રાલયમાં હશે. BCOM તેઓ BGVM કોમર્સ કોલેજમાં કરી રહ્યા હતા. આ પાછલા રસ્તે ગૌરાંગભાઈ જતા હતા ત્યારે અચાનક એક વખતથી એમની એક ઘટના એ ત્યાં વારંવાર બનવા લાગી. એક સ્વરૂપવાન શ્રીમંત યુવતી એ પણ ગૌરાંગભાઈના ક્લાસમાં ભણતી હતી અને અવારનવાર ગૌરાંગભાઈને ક્લાસમાં પણ નિરીક્ષા કરતી હતી અને પછી તો એણે હિંમત વધારી અને જે રસ્તે ગૌરાંગભાઈ જતા હતા ત્યાં જ્યાં એકાંત મળે ત્યાં એ પોતાની સ્કૂટી લઈ અને આ યુવતી છે ઊભી રહે અને હાય હેન્ડસમ, કેમ છો, કેમ છે, ચાલ બેસી જા સ્કૂટી પાછળ, વગેરે વગેરે રોજ નવી નવી વાત છે એ કર્યા કરે. 5-6 વખત બહુ વિનમ્રતા સાથે ગૌરાંગભાઈએ ના પાડી પણ છતાં ત્યારે યુવતી જ્યારે ન માન્યા અને રોજ એ સ્કૂટી પાર્ક કરીને ઊભા રહેવા માંડ્યા ત્યારે ગૌરાંગે બહુ જ પ્રેમથી સમજાવ્યા
કે અમારો માર્ગ છે એ ચારિત્ર્ય ધર્મ સાથેનો અભ્યાસની વાત છે, એની અંદર આવું કશું આવતું નથી, આમ આપણા સંસ્કાર બહારની વાત છે અને મને આપની આ વાત મંજૂર નથી, માટે મહેરબાની કરી આપ મારાથી દૂર રહેજો. આવી નમ્રતાથી ના પડી અને ગૌરાંગભાઈએ પણ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજનો અપાર રાજીપો પ્રાપ્ત કરેલો. કેમ હાર થાય જેને સ્વામીની સહાય, એની એક ત્રાડ માય બ્રહ્માંડ ફાટી જાય. કેમ હાર થાય, કેમ હાર થાય જેને સ્વામીની સહાય, એની એક ત્રાડ માય બ્રહ્માંડ ફાટી જાય. કેમ હાર થાય, અક્ષર પુરુષોત્તમ ના મોરચો માંડ્યો છે મહામાયાને જમવા. અજિત યોદ્ધા છીએ અમે, અક્ષર પુરુષોત્તમ ના મોરચો માંડ્યો છે મહામાયાને દમવા. જય વિજય, જય વિજય, જય વિજય, જીત અમારી છે, જીત અમારી છે, જીત અમારી છે સદૈવ, જીત અમારી છે, જીત અમારી છે. જય વિજય, જય વિજય, જય વિજય, જય વિજય, જય વિજય. फ्रेशरासुर, ये सब क्या हो रहा है? हम इस बाग के एक भी पौधे को छू क्यों नहीं पाए? लगाड़ी छे आग में तो बधे सघळू भड़भड़ सड़गे छे, लगाड़ी छे आग में तो बधे सघळू भड़भड़ सड़गे छे, हाथ पड़या छे आज हेठा दिल मा एज सगड़ी सड़गे छे. સાથીઓ, શત્રુ જેટલો બરોબર્યો હોય એટલી જ તો જીતની મજા હોય છે. હારી ના જશો મિત્રો, જુઓ મારો આ ધારદાર પ્રયોગ. જીત આપણી બાકી છે મિત્રો. સર્જો કાળો કેર, પ્રસરાવી દો ઝેર, જરા ન કરશો દેર, થોડો વિષની શેર, રહે ન એની ખેર, જાશે કેડી પેર, વાળો આપણું વેર, મળે ન અવસર ફેર. કાળો કેર, સર્વત્ર કાળો કેર. સાથીઓ, હું હવે આ છોડનું પોષણ જ બદલી નાખીશ. તમે હવે જીતની તૈયારી કરો. શેર ઝેરનો ફુવારો, અનંત દુર્ગંધ ઉપજાવો. મૂળ પાન થડ ઓગાળો, અંગ અંગ નિશ્ચેત કરો. આક્રમણ ઝેરની શેર, બજારું ખાણી પીણી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે છાત્રાલયની સ્થાપના વખતે કહેલું કે અહોહો, આ છાત્રાલય બનાવ્યું છે, અહીંથી ચૈતન્ય મંદિરો તૈયાર થશે, કળિયુગમાં સતયુગ સ્થપાશે. માયારૂપી મોહજાળમાં ફસાયા વિના છાત્રાલયના યુવાનો નિયમધર્મની બાબતમાં અડક રહ્યા છે, જેનો ઇતિહાસ પણ સાક્ષી છે. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરનાર આવા જ એક યુવાન હાર્દિક રામાણી, કે જેઓ પોતાનો કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એક કંપનીમાં જોબ કરતા હતા,
જોબ દરમિયાન તેઓને સાઇટ વર્ક માટે જુદા જુદા સ્થળોએ જવાનું થતું. એક દિવસ, હેવ યુ કોલ્ડ અસ સર? હાર્દિક, આવો બેસો બેસો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ હાર્દિક એન્ડ ભાવિક. ડુ યુ રિમેમ્બર ધેટ સાઇટ વી હેવ સ્ટાર્ટેડ ઇન વિશાખાપટ્ટનમ? યસ સર. સો ત્યાં ચાર દિવસ માટે બે સારા એન્જિનિયરની જરૂર છે, તો આઈ હેવ સિલેક્ટેડ બોથ ઓફ યુ. સો મનીષ મળી લેજો, હી વિલ ડુ યોર ફર્ધર પ્રોસેસીસ. ઓકે? ઓકે સર. માત્ર ચાર દિવસ જ જવાનું હતું, એટલે તેઓએ થોડી જરૂરી સામગ્રી અને થોડો નાસ્તો સાથે લીધો હતો. સતત બે દિવસની મુસાફરી બાદ બંને યુવાનો વિશાખાપટ્ટનમ પહોંચે છે. અજાણી ભૂમિ, અજાણ્યા પ્રદેશમાં, અજાણ્યા વાતાવરણમાં, અજાણી ભાષા વચ્ચે બંને યુવાનો પોતાના કામ માટે બીજા દિવસથી સાઇટ પર વિઝિટ માટે જાય છે. દિવસભરના કામ કર્યા બાદ બંને યુવાનો પોતાની હોટેલની રૂમ પર પરત ફરે છે. આજે તો બહુ થાકી ગયા. હા, ખરેખર. ભૂખ લાગી છે, હવે જમવાનું શું કરીશું? ભૂખ તો મને પણ લાગી છે, પણ જો ભાવી, હા, મારાથી તો બહારનું નહીં જમાય. અરે યાર, માટે જો તારે જમવું હોય બહાર તો તું જમી આવ, હું તો મારી સાથે જો નાસ્તો લાવ્યો જ છું. અરે યાર, પણ આટલા નાસ્તાનું કેમનું પેટ ભરાશે, અને આટલા નાસ્તો તો કેટલા દિવસ ચાલવીશ? અરે આપણે ચાર દિવસ તો રહેવાનું છે, ચાર દિવસ તો આ નાસ્તો રહેશે, ચાલશે, પછી તો આપણે જતું રહેવાનું છે. ઓકે, એઝ યુ વિશ. આ રીતે ત્રણ દિવસ પસાર થઈ ગયા, પરંતુ ચોથા દિવસે કંપની તરફથી તેમને એવી જાણ કરવામાં આવે છે કે તમારે હજી બીજા 10 દિવસ કામકાજ માટે વધુ રોકાવું પડશે. કાર્યનિષ્ઠ યુવાન કંપનીના આદેશ મુજબ રોકાવા તૈયાર તો થાય છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે કાર્યનિષ્ઠા સાચવવી કે ધર્મનિષ્ઠા. કારણ કે હવે 4 દિવસનું ભાથું તો ખૂટી ગયું હતું, તો હવે નિયમ ધર્મ સચવાય એવું જમવાનું આ અજાણ્યા પ્રદેશમાં ક્યાં શોધવું? ધગધગતા તાપમાં ભીડા ભર્યા કામ પછી પેટ તો કંઈક માગે ને, પણ નિરાશા. જ્યાં શાકાહારી ભોજન પણ મળવું અઘરું હતું, ત્યાં નિયમ ધર્મને અનુરૂપ ભોજન તો ક્યાંથી મળે? હવે તો માત્ર ફળાહાર એ જ એકમાત્ર ઉપાય હતો. પરંતુ કામની વ્યસ્તતા અને સમયના અભાવે ફળ પણ શોધવા ક્યારે? બજારમાં જાય ત્યારે ભાષાનો પ્રશ્ન તો ઊભો જ હોય. ભાષા અને ભોજનના પ્રશ્નો વચ્ચે આમને આમ આખો દિવસ પાણીના સહારે જ ચાલ્યો. માંડ માંડ રાત્રે બજારમાં ભટકતા ફળની દુકાન મળતા હાશ થઈ. કંઈક તો મળ્યું, પરંતુ પ્રશ્ન એ હતો કે હજુ પણ 10 દિવસ બાકી હતા. એ દાયકા સમાન 10 દિવસો કેમ પસાર કરવા? ભલભલા માણસ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાના નિયમ ધર્મ સાચવવામાં હારી જાય છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે પોષા છે જેના પાયા, તેને કેમ ડગાવી શકે માયા? આ યુવાન મહંત સ્વામી મહારાજનો યોદ્ધો હતો, એ હાર કેમ માને? ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી. અક્ષર પુરુષોત્તમના આ સિંહ સંતાને સતત 10 દિવસ સુધી માત્ર અને માત્ર ફળાહાર કરીને દિવસો પસાર કર્યા. પણ જ્યાં પેટનો ખાડો પૂરવાનો પણ પત્તો ન જડે, ત્યાં સભાનો તો સંકલ્પ પણ ક્યાંથી થાય? પણ આ યુવાને રવિવારના દિવસે રૂમમાં એકલા બેસીને સતત 1.5 કલાક સુધી રવિસભા કરી યોગીજી મહારાજની આજ્ઞા પાળી. ધન્ય છે આવા યુવાનને
ધન્ય છે અક્ષર પુરુષોત્તમના સિંહ સંતાનને, ધન્ય છે અક્ષર પુરુષોત્તમ છાત્રાલયને. કેમ હાર થાય જેને સ્વામીની સહાય, એની એક ત્રાડ માય બ્રહ્માંડ ફાટી જાય. કેમ હાર થાય, કેમ હાર થાય જેને સ્વામીની સહાય, એની એક ત્રાડ માય બ્રહ્માંડ ફાટી જાય. કેમ હાર થાય, બંધ કરો આ શબ્દો મને કાનમાં શૂળની જેમ ખૂંચે છે. સ્વામી નારાયણની શક્તિ હું જાણું છું, તેને હરાવવો એ રમત વાત નથી. પણ આજે તો એને પણ બતાવી દઈએ કે આ મહામાયાનું મહાશાસન છે. બંજર બનાવી દઈશું, બંજર. પરંતુ મહાસુર, ખેદ સાથે કહેવું પડે છે કે અમારી શક્તિઓની કોઈ અસર જ નથી થતી ત્યાં. સાથીઓ, એ માટે આપણે મહામાયાની વિશેષ શક્તિની જરૂર પડશે. ચાલો સૌ મહામાયાની સંપૂર્ણ શક્તિનું આહવાન કરો. એમની શક્તિઓને એક સાથે ભેગા મળી આ યુવાન પર અજમાવી દો. સાથીઓ, સાબદા થઈ જાઓ, સાબદા થઈ જાઓ. આ મહામાયાએ આપણને આપેલા મોક્ષ શસ્ત્ર છે. આ મોબાઈલ થી આક્રમણ કરી દો, કરો આક્રમણ. પેલો એક યુવાન ફરે છે, તેનામાં ખીલેલા ભક્તિ ધર્મના આખા બગીચાને તહેસ નહેસ કરી નાખો. બધી જ શક્તિઓ એક સાથે અજમાવીશું, એ છોડને મૂળમાંથી ઉખાડી નાખીશું, બંજર કરી નાખીશું આ ભૂમિ. તો આક્રમણ કરો. આક્રમણ, આક્રમણ, આક્રમણ. બારે મેઘ ખંત, કાઢો શત્રુ કેરો અંત, તાણો તંત તંત તરુ અંગ ના, હા હંત હંત બોલે સર્વ જંત સંત જગત ના, ખેલો ફંત જલ પ્રલય તણા. સર્વનાશ નો સાદ પુકારી દો, આત્યંતિક પ્રલય આલાપી દો, આખી જળમાં ડૂબાડી દો, મહામૃત્યુનું મહાસુનામી લાવી દો. આક્રમણ, આક્રમણ, જળ બંબાકાર મોબાઈલ આક્રમણ. ઓ પાર્થ સ્વામી, ઓ સ્વામી, જય સ્વામિનારાયણ. હા, અરે સ્વામીજી, ક્યા બાત હૈ,
अंगों में थकान, चेहरे पे थकान, कुछ ज्यादा स्ट्रेस पड़ गया है क्या है? आजे थोड़ो वधु लेवाई गयो छू, भारी भरकम लेक्चर, साइकल पर हड़िया पट्टी अने तेमाय वड़ी शब्दोनी गोड़ाबारी भारी चारे तरफ थी। बस स्वामी आ भक्ति भक्ति नी रमत थी तारा एसपीआई सीपीआई वध्या। छोकरी जोई ने बिकड़नी जेम नीचू जोई जतो होय छे, डरपोक। खरेखर खरेखर धर्म छे ने लोकोने भयभीत बनावी दे छे, जो आम नहीं करे तो, जो तेम नहीं करे तो। हे लुक, फर्स्ट ईयर मा तू जेवो गमार दिखातो तो ने एवो ज आ लास्ट ईयर मा पण देखाय छे। मेक योर ओन स्टाइल यार। ओ એટલે આજે તું માનસિક રીતે પણ થાકીને આવ્યો છે? હા, પણ ઝૂકીને નથી આવ્યો, ઇટ્સ ઓલ રાઈટ। અરે ભાઈ, સિંહ કઈ ઝૂકે ખરા? હે, બિલકુલ નહીં, સાચી વાત છે। હા, સાચી જ તો વાત છે। અને પાર્થ તો એવો સાવજ છે કે પોતાના લક્ષ્ય સિવાય સિનેમાના પોસ્ટર કે કોલેજમાં અન્યત્ર કે ખાઉદરી ગલીની ખાણીપીણીના માહોલ તરફ દ્રષ્ટિ પણ ન કરે। બ્રહ્મચર્ય વ્રતેસુરા, નીલકંઠની જેમ નાસાગ્ર દ્રષ્ટિ, મહિનામાં ત્રણ ત્રણ નિર્જળા ઉપવાસ, સાંપ્રદાયિક વાંચનમાં પણ કેટલું ઊંડાણ, પૂજા પણ ભક્તિના ઊંડાણથી, સ્વામી બાપાના હસ્તે પણ રાજીપાથી કેટ કેટલા પારિતોષિક। બસ 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 બસ, અરે બંધ થશો બંને જણા, આ બધું સ્વામીને રાજી કરવા જ કરું છું, ઓકે? પ્રશંસા માટે નહીં। આવું બોલો તો માનના અંકુર ફૂટતા મને વાર ન લાગે, સમજ્યા? અરે પાર્થ, તને સ્વામી બોલાવે છે। ઓકે આવ્યો, એક્સક્યુઝ મી દોસ્તો, હું સ્વામીને મળીને। હા હા, જઈ આવ જઈ આવ, મળી આવ સ્વામીને। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। પાર્થ, તને મોબાઈલની પરમિશન મળી ગઈ છે, તારી કોલેજમાં આવતા કેમ્પસ ઇન્ટરવ્યૂ, એક્સ્ટ્રા લેક્ચર, લાસ્ટ સેમિસ્ટરનું જરૂરી મટીરિયલ્સ વગેરે તારી અનિવાર્યતા જોઈને વડીલ સંતોએ તને છૂટ આપી છે। ઓકે, થેન્ક્સ સ્વામી। હા, બસ હવે બધું તારા પર છે, તું તો દ્રઢતાવાળો, બાપાના રાજીપાવાળો છોકરો છે, એટલે સંયમમાં કશો વાંધો ન આવે। જી સ્વામી, થેન્ક યુ, આપ કહો છો તે બરાબર જ છે, મારે વિવેકથી મોબાઈલ વાપરવાનો ખ્યાલ રાખવાનો છે, કામ સિવાય તો મોબાઈલ બંધ જ રાખીશ। સ્વામી, તો હું જાઉં। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। હેલો, જય સ્વામિનારાયણ સ્વામી, પાર્થ બોલું છું। હા હા સ્વામી, નવો મોબાઈલ લીધો એટલે સૌથી પહેલાં તમને જ કોલ કર્યો। હા હા, સ્વામીની પરમિશનથી જ। હા સ્વામી, સત્સંગ અને અભ્યાસ સિવાય મારે આની જરૂર જ ક્યાં છે? તમે તો જાણો જ છો ને, 3 વર્ષ તો પહેલો સાદો મોબાઈલ જ વાપર્યો છે। બસ સ્વામી, બીઈનું લાસ્ટ યર છે, પછી મહંત સ્વામી મહારાજ વિદ્યાનગર પધારે ત્યારે તેમની આજ્ઞા લઈને સારંગપુર જ આવું છું, ઘરે બધા જ રાજી છે। હા સ્વામી, ઓકે, જય સ્વામિનારાયણ। હવે એક ફોન પપ્પાને કરી લઉં। હેલો પપ્પા, ચાલો મોબાઈલ ભાઈ, આનાથી વિશેષ તમારી કોઈ જરૂર નથી, કબાટમાં સુઈ જાઓ છાનામાના। ચાલો હવે ચેષ્ટા બોલી લઉં। પ્રથમ શ્રી હરિને રે, ચરણે શીશ નમાઉ નૌતમ લીલા રે, નારાયણની ગાઉ મોટા મુનિવર રે। અરે પાર્થ, શું વાત છે, સરપ્રાઈઝ! તું અઠવાડિયાથી નવો મોબાઈલ લાવ્યો છે, પણ તેનો યુઝ કરે છે કે નહીં? અરે ભાઈ, ગાંઠે ધન બાંધ્યું હોય તે વાપર્યું નહીં તો શું કામનું હે? હરીશ, વાપરું છું, પણ લિમિટમાં। અરે પણ તને ખબર છે ને કે આ વચનામૃત એપ પણ તારા મોબાઈલમાં છે? આ ગ્રંથ છે ને,
તેની શોર્ટ સમરી સાથે, પૂર્વાપર પ્રસંગ સાથે, નોટ્સ વગેરે સાથે તેમાં વાંચવાની બહુ જ મજા આવે છે. હા ભાઈ, હા ખ્યાલ છે, પણ હાલ તો આમ જ વાંચવું ગમે છે. આ પાનાઓનો પવિત્ર સ્પર્શ. અરે સ્વામીજી, આમે તમારા પવિત્ર સ્પર્શે તો મોબાઈલ પણ નિર્ગુણ થઈ જાય. અરે યાર, મોબાઈલમાં આપણે સાથે સેલ્ફી તો લઈએ. સેલ્ફી? ચાલ ને પાર્થ. ઓકે ઓકે ઓકે. એ ચાલ હરીશ, આ બાજુ ઉભો રહે. ઓકે ઓકે. લે પાર્થ, આલે આલે મોબાઈલ લે ને સેલ્ફી પાડ. હા હા હા, પાડ પાડ. સે યોગી જી. હા એસે. હા તો ચાલ અમે રમવા જઈએ છીએ. ઓકે. અને હા પાર્થ, આમાં યુટ્યુબ પર આપણા વિદ્વાન સંતોના નવા પ્રવચન પણ અપલોડ થયા છે, જોજે, એકદમ મસ્ત છે. હા ને, ચાલ બાય. લાવ ઇયરફોન વાપરું એટલે કોઈને ડિસ્ટર્બ ના થાય. વાહ, શું વાત છે. ઓહો, વોટ્સએપ પર મારા દોસ્તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કેટલા સરસ મૂર્તિ દર્શન કરાવે છે. વાહ. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. હા, ઓહો, અરે વાહ, આલે મુંબઈ મૂર્તિના દર્શન કેટલા અલૌકિક છે. ઓહ, આ તો લંડન મંદિરે સ્નો પડ્યો. અરે, સંતો ઠાકોરજીને લઈને સ્નો સ્નાન કરાવે છે, શું વાત છે. ઓહ વાવ, અમેરિકાનું આ લોસ એન્જલિસનું મંદિર કેટલું માર્વેલસ છે. અ મંદિર ઓન ધ વ્હીલ્સ, કમાલ છે. હો, કેટલી થોડી મિનિટોમાં મેં વિદ્યાનગરથી મુંબઈ, મુંબઈથી લંડન અને લંડનથી અમેરિકામાં સફર માંડ્યો. મોબાઈલનું આ દિવ્ય લાભ ખરો. હે પાર્થ, પાર્થ ઉઠવું નથી? સાંજના 6:30 વાગ્યા ભાઈ, તબિયત તો ઠીક છે ને? અરે ભાઈ, પહેલી વાર આવું દ્રશ્ય જોયું કે તું આ સમયે સૂતો હોય. આ સમયે તો તું રોજ સ્વામીની ઓફિસમાં બેઠો હોય છે. ના 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 ના, સારું જ છે, સારું જ છે. આ તો થોડી એટલે વધુ. યુ નો ધ રીઝન પાર્થ. હા, તું સવારે વધુ પડતો વહેલો ઉઠી જાય છે, સવારના 4 વાગે, એટલે પછી બાકી રહેલી ઊંઘ તેનો જવાબ તો માંગે જ ને ભાઈ. હે, સાચું કહ્યું તે, એકદમ સાચું. ચાલો આરતીમાં જઈએ. હા હા હા, ચાલો. અરે અરે, પણ ભાઈ પહેલા મોઢું તો ધોઈ લે. હે, અને સાંભળ પાર્થ, સમયસર પહોંચી જજે પાછો. હા હા હા, ઓકે ઓકે ઓકે, હમણાં જ ફ્રેશ થઈને આપણે પહોંચીએ. મોબાઈલમાં પાછું નવું શું આવ્યું છે અત્યારે? ઓ, આરતીમાં જવાનું છે, ચાલો. ઓહો, થોડુંક માથું દુખે છે. એક કામ કરું, અહીંયા જ આરામ કરું. હા, ખરેખર દુખે છે કે પછી બીજું કઈ પ્લાનિંગ? ના ના, દુખે છે, દુખે છે. ને ન દુખતું હોય તોય હું ફ્રેશ નથી લાગતો. પાર્થ, એ પાર્થ, ખાલી ફ્રેશ ન હોય તો સ્વામી પાસે ઓફિસમાં બેસ, અન્ય કલીગ્સ તારા બેઠા જ છે ને ત્યાં. ના ના, થોડું રિલેક્સ. અરે, મારો મોબાઈલ. વાહ, આ યુટ્યુબ પર આપણા સંતો સિવાય પણ ઘણા સારા ઓરેટર્સ છે.
મને ગમતા આ સારા આર્ટિસ્ટ અને સિંગર પણ છે. વાહ, લેટ મી ગો ઇન ટુ ધીસ. સંદીપ મહેશ્વરી મોદી, ભૂપેન ખખર, ગ્રેટ આર્ટિસ્ટ. આ ભૂપેન હજારિકા કોણ? એક મિનિટ, બ્રાઉઝ. ઓ ગુડ, કલ્ચરલ સોંગ છે. બ્રાઉઝ. ઓ શિટ, આ તો વિડીયો ફિલ્મ સોંગ છે. કી દાબું કે ના દાબું? બસ એક વાર કી દાબીને જોતો ખરા, તે માય ઘણું સારું નથી હોતું. બસ એક જ વાર કી દાબીને તો જો. હા, સારું ન હોય તો મારાથી સ્ટોપ ક્યાં નથી કરાતું. એટલો તો વિવેક આપણામાં હોવો જોઈએ કે નહીં? કેમ? ઓકે, એ એ એ આ સ્ટાર્ટની કી દબાવી. વાવ, સુપર્બ, આ તો સારું જ છે. વોટ અ સોંગ, આ તો સારું જ છે યાર. ગુડ ગુડ. લા 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 લા. આ ગીતોથી પણ મનમાં અજબ ફિલિંગ્સ થાય છે. આ ગીતો એટલે મ્યુઝિક જ ને? તેના શબ્દો બબ્દો તો ઠીક હવે, પણ અત્યારે તો ડોક્ટરો પણ કહે છે કે મ્યુઝિકથી સ્ટ્રેસ ઘટે છે. શું ડાન્સ કરે છે બંને જણા, એટલે કે સ્ટેપ સરસ લે છે. હા, ચાલ 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 ચાલ, હવે બહુ થયું, સ્ટોપ ઇટ યાર. અરે, આ શું લખ્યું છે? રિલેટેડ મૂવીઝ. એ આ તો પેલો શુભલો ખૂબ વખાણતો તો એ મૂવી. હે, આ તો ફ્રી જોવા મળે છે ને કઈ? 300 કરોડ ની વકરો કરતી ફિલ્મ. અરે, કઈક તો જાણવા જેવું હશે ને એમાં. મારા પ્રોફેસર સાહેબે પણ જોઈ હતી. બેચારા ફિલ્મ નિર્માતાઓ, એક્ટરો કેટલી મહેનત કરતા હોય છે આમાં. લેટ મી પ્રેસ ધ બટન. ઓ વાવ, ટાઇટલ થી જકડી રાખે તેવું છે ફિલ્મ. આમ તો ફિલ્મ ના કહેવાય, આ તો બાયોપિક છે, બાયોપિક. આ સેલ ફોન ગુફાઓમાં ભૂલ ભરેલ પ્રસ્થાનો છે. કઈ કી દબાવો તે ઉપર આર્ય અનાર્ય નસ્થાનો છે. ચેટ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાની અહીં દુકાનો છે. જરૂરી ખરીદી પણ બિન જરૂરી ભય સ્થાનો છે. હરીશ, હું ઘણા દિવસથી જોઉં છું કે પાર્થની સવારની સભાઓ ઘણી મિસ થવા માંડી છે ભાઈ, જે આ પહેલા કદી નથી થયું. હા, પૂજા પણ કટ થવા માંડી છે. આઈ મીન, એકદમ અવ્યવસ્થિત. અને કોલેજ બંક કરતા તો પહેલી વાર જોયો મેં. હા, અને દેખાય છે ત્યારે અવશ્ય પેલા બોયઝ એન્ડ ગર્લ્સના ગ્રુપમાં હુજુર હુજુર કરતો હુજુરિયાની જેમ ફરતો હોય છે. અરે હરીશ, ધમલો કહેતો તો કે ઓલા ઝોમેટો વાળા પાસેથી ગઈકાલે સાંજે તેણે ચૂપચાપ પિઝા મંગાવ્યા. ઓ, મતલબ કે બહારનું ખાવાનું પણ ચાલુ. હરીશ હરીશ, આવું ચોટી સે તલે તક પતન માનવામાં નથી આવતું યાર. હાઉ? આ તો સિંહ ઘાસ ખાય છે, લીંડિયા તો હોય. મોબાઈલની મોકાણ દોસ્ત, મોબાઈલની મોકાણ. મોબાઈલની છૂટ પછી લગામ તો છૂટી નથી ગઈ ને? ઘણીવાર તો ગોદડામાં અંદર ઘૂસીને સૂતા સૂતા છુપાઈને મોબાઈલમાં કંઈક જોતો હોય છે, ને એકલો એકલો હસતો પણ હોય છે. સિંહ યાર, સિંહ, અનબિલીવેબલ. આ મુક્તમાંથી વિષય? અરે યાર, મને સત્સંગ કરાવનાર આ? હાસ તો વળી, આ માયા સામે લડી
તેને પરાજિત કરનાર આ ખૂંખાર યોદ્ધો માયા સામે આટલો બુરી રીતે હારી ગયો? અરે હરેરી ગયો! અમારા સર્વપરી માયા દેવી પોતે કેસ હાથમાં લે ત્યારે મોટા મોટા માનધાતાને જ પછાડે ઝીણા ઝાલવામાં નહીં જશ. ગયો ને પાર્થ, કામથી કામ તમામ. મૂર્ખાઓ, અમારા તમામની આસુરી શક્તિ ભેગી થઈ છે. જ્યારે પાંચે વિષયનું ઝેરી પોષણ એક જ મોબાઈલ ડિવાઇસ દ્વારા મળે ત્યારે સંપૂર્ણપણે તેના પર માયાદેવીનું જ બળ ચાલે. માયાબળ, 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 માયાબળ. માયાનું બળ? શું આટલા નિયમ ધર્મની દ્રઢતા પછી પણ પછડાટ ખાધો હોય તો હવે કોનું બળ કામ લાગશે? ઈષ્ટ બળ, પ્રગટ સત્પુરુષનું બળ, ગુરુ હરિ મહાન સ્વામી મહારાજનું બળ. તો આ શુરવીરે એ જ બળ માયા સામે ઝઝુમવા વાપર્યું હશે ને? હા, પણ જાણપણું ચૂકે. સ્વરૂપ નિષ્ઠા અખંડ ન રહે તો માયા પછડાટ આપે જ, અને એટલે જ આપણે પણ વારંવાર પછડાટ ખાતા હોઈએ છીએ. પછડાટમાંથી ઊભા થવા મહંત સ્વામી મહારાજનું જ બળ તેને કામ લાગશે. ચાલ ચાલ, આપણે આપણા દોસ્ત માટે મંદિરમાં પ્રાર્થના કરવા જઈએ. ચાલ. હા ચાલ. આવું ચોટી સે તલે તક પતન, આ તો સિંહ ઘાસ ખાય છે, લીંડિયા તો હોય. મોબાઈલની મોકાણ દોસ્ત, મોબાઈલની મોકાણ. આ મુક્તમાંથી વિષય માયા સામે આટલો બુરી રીતે હારી ગયો? અરે હરેરી ગયો! ઈષ્ટ બળ, ગુરુ હરિ મહાન સ્વામી મહારાજનું બળ. પછડાટમાંથી ઊભા થવા મહાન સ્વામી મહારાજનું જ બળ તેને કામ લાગશે. સ્વામીનું પણ? હા 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 હા, મને આ જ બળ કામ લાગશે, મને આ જ બળ કામ લાગશે. મારું આટલી હદ સુધીનું પતન, હું હારી ગયો સ્વામી, હું હારી ગયો. સ્વામી, સ્વામી મને માફ કરો, ક્ષમા કરો સ્વામી. આપ અંતર્યામી છો, આપ જાણો છો કે આપની આજ્ઞા મુજબ મેં મારા જીવનમાં કેટ કેટલા પ્રલોભનો વિષયોને લાત મારી તેને વશ ન થયો. મોબાઈલ રૂપી માયામાં લેવાઈ ગયો સ્વામી, મોબાઈલ રૂપી માયામાં લેવાઈ ગયો. આ એક જ પતનમાં મેં ન જોવાનું જોયું, ન ખાવાનું ખાધું, ન સાંભળવાનું સાંભળ્યું, અને આપ સિવાય કોઈને ક્યાં જાણ છે કે મેં ફેસબુક પર પણ કોઈ વિદેશી ગર્લ જોડે મિત્રતા બાંધવાનું શરૂ કરી દીધેલું. મારી પોતાની નજર માંથી ઉતરી ગયો છું સ્વામી, સાવ ઉતરી ગયો છું. મને માફ કરી દો સ્વામી. સ્વામી, મહાબળવંત માયા તમારી. હા હા, હું પડ્યો છું પણ મૃત્યુ નથી પામ્યો. તમે મને અખૂટ બળ આપી મહામાયા સામે લડવાની શક્તિ આપો. હું પાર્થ છું, જેથી શત્રુ સામે બાણનો ટંકાર કરી શકીશ. પણ મને બેઠો કરવા, મારામાં હામ ભરવા કેશવ તો જોઈશે ને? હે કેશવમ, આપ મારા સદા સારથી બનો, મને બળ આપો પ્રભુ, મને અખૂટ બળ આપો, અખૂટ બળ આપો. સ્વામી, અખૂટ બળ આપો.
પ્રણામ હો મહંત સ્વામી, એ જ માંગીએ. પ્રણામ હો, પ્રણામ હો મહંત સ્વામી, એ જ માંગીએ. માયા તણા મોરચે કદી ન હારીએ, એ જ માંગીએ. સામે આવીને ઉભા મોહ મદ માયાનું દળ એમ ના થાય વિદા. યુદ્ધ કોર કામ ક્રોધ સામે આવીને ઉભા મોહ મદ માયાનું ના થાય વિદા. પળે પળે તમારો હાથ સાથ આપજો, એ જ માંગીએ. પળે પળે તમારો હાથ સાથ આપજો, એ જ માંગીએ. લડુ લડુ પડુ પડુ ડરુ ડરુ, અરે શું કરું શું કરું દિશ ના જડે. મન તણો એ મામલો તમામ ટાળજો, એ જ માંગીએ. મન તણો એ મામલો તમામ ટાળજો, એ જ માંગીએ, એ જ માં. આપ સાથ પાસ છે તો હાશ છે મને, આપ બળ અપાર છે તો પરાજય નહીં બને. આપ સાથ પાસ છે તો હાશ છે મને, આપ બળ અપાર છે તો પરાજય નહીં બને, પરાજય નહીં બને. જીત 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 નો વિશ્વાસ સ્થાપજો, એ જ માંગીએ. જીત 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 નો વિશ્વાસ સ્થાપજો, એ જ માંગીએ. પ્રણામ હો, પ્રણામ હો મહંત સ્વામી, એ જ માંગીએ, એ જ માંગીએ, એ જ માંગીએ. પણ આપણે શ્રદ્ધાને વિશ્વાસ રાખીને કાર્ય કરે જવાનું છે. આપણો
જેટલી આપણી શ્રદ્ધા હશે, આપણને જેટલો વિશ્વાસ હશે, એટલું કાર્ય આગળ વધવાનું છે. આ ભગવાનના ધામમાં, અક્ષરધામમાં જવું છે તો એને માટે પણ આપણે દાખલો કરવો જ જોઈએ, અને એ દાખલો કરીએ તો જ આપણું કામ થાય છે. અને આ રીતે ખૂબ મેકવે પ્રમાણે એને માટે મંડી જ પડવાનું છે. બધાનો ઉત્સાહ, પ્રેમ અને ભક્તિ છે, આનંદ થઈ ગયો. તમને ભાગશાળી તમે બધા છો, મોરી વાત ના કરી. ચડતો ને ચડતો રંગ, બધાનો ખૂબ દાખલો છે. અતિ આદરું કામ, સર્વોપરી કામ કાયમ થાય જ. ખાલી આપણે સત્સંગનું જ કરવાનું છે, બીજાને તૈયાર કરવાના છે, પ્રેરણા કરવી બીજાને, સેવાનું કામ છે, ભગવાનને રાજી કરવા છે, મરણ યાદ થવું પડે, મંડી જ પડવાનું છે. અને આ જેમને કરે છૂટકો છે તો આપણે બ્રહ્મરૂપ. તમે એવા તૈયાર થાવ, આ ફેરે એવું કામ કરવું છે, શું ના થાય કે આપણે પ્રયત્ન કરવો. શરીર બેઠા છે બધા, એમાં પગ પાછો પડે નહીં, પાછા ના પડવું. દાખલો કરવો જ જોઈએ, કરવાનું એ છે, કોઈ વિચાર જ ના હોવો જોઈએ, કરવો જ છે. જેટલું થાય એટલું કરી જાઓ, આપણને ગમે કે ના ગમે, મળતા થઈને બેહી રહેવાનું નથી કે ના થાય એવું છે જ નહીં. એમ આ પણ આપણે મોક્ષ ની વાત છે. સમય આવે મિયા ફસકું થઈ વિજય કેરો શંકો, વિજય દુંભી બગાડો, વિજય કેરો શંક પીપો, વિજય દુંભી બગાડો, હર્ષ મુગા દિવ ટંકારો, મુક્તિ નો આનંદ માણો, હર્ષ મુગા દિવ ટંકારો, મુક્તિ નો આનંદ માણો, ધર્મ નિયમ સંયમ ના કમજે, માયા અટકી જાય છે, ભક્તિ શક્તિ ઉપાસનાથી માયા ધૂજી જાય છે, ધર્મ નિયમ સંયમ ના કમજે, માયા અટકી જાય છે, ભક્તિ શક્તિ ઉપાસનાથી માયા ધૂજી જાય છે, નિષ્કપટ ના બ્રહ્મસ્થિતિ અખંડ વિજય થવાય છે, નિષ્કપટ ના બ્રહ્મસ્થિતિ અખંડ વિજય થવાય છે, વિજય કેરો શંકો, વિજય બિવગાડો, વિજય કેરો શંકો, વિજય બિવગાડો. સ્વામી શ્રીજી ના એક જ બળથી સદૈવ જીત અમારી છે, સ્વામી શ્રીજી ના એક જ બળથી સદૈવ જીત અમારી છે, જીત અમારી છે, સદૈવ જીત અમારી છે, જીત અમારી છે, સદૈવ જીત અમારી છે, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ મહાસ્વામી જય,
આજના ઉત્સવની પણ જે આ ઉત્સવ જ કહેવાય. જો આ મોબાઈલની આ બધી રામાયણ છે, મોબાઈલ આટલું જ છે, મુઠ્ઠીમાં આવી જાય એવું છે, પણ એ તમારા માટે કારણ દે છે. એને જે કારણ દેવામાં બધું પડ્યું છે, ભક્તિ પડી છે અને બધા દોષો પડ્યા છે, પણ તમે જે આ છાત્રાલયમાં રહ્યા અને સારું સારું બધું કારણદેવમાંથી કાઢીને અને તમે ધડ રહ્યા, પણ જો જરાક પોલ હોય કેટલું બધું નુકસાન કરે, કેટલું બધું નુકસાન કરે. સિંહ જેવો યુવક, આ ઘટના સાચી છે, આ કલ્પના નથી, આ જે બનેલો પ્રસંગ છે. તો સિંહ જેવો હતો પણ તો એ ગ્લીંડિયો થઈ ગયો, પોદરો થઈ ગયો, પણ એ માયાનું બળ એટલું છે. એટલે એમાં ખાસ શ્રીજી મહારાજે, એક તો મહારાજમાં વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ, દ્રઢ કે એ જે બોલે છે, જે ઈચ્છા રાખે છે એ બધું સાચું જ છે, એ પહેલાં તો મનમાં આવું હોય છે. પછી તમારે ધર્મ નિયમ, જે મહારાજે જે વાત કરી છે એ ધર્મ નિયમની વાત આવે, અને છાત્રાલયમાં તો બધું જ સારું છે, બધું તમને બોધ ઉપદેશ જે કંઈ આવે છે, સોબત સંગ પણ સારી છે, એટલે બધી રીતે સારું છે. અને છતાંય જો ઓલા યુવકે જરાક પોલકાતરી એક એક દબાયું, એમાં બધી માયા ઊભી થઈ ગઈ, બધી માયા વારે વારે નીકળ્યા કરે. એટલે જે આપણે શ્રીજી મહારાજની આજ્ઞા, એક તો વિશ્વાસ જોઈએ, મહારાજ જે મહારાજે વાત કરી છે એ સાચી જ છે અને એ પ્રમાણે વર્તવાનું છે, અને આ આ મહારાજ શ્રીજી મહારાજનું બળ કેટલું મોટું છે. પણ જો પોલ કાતરી તો બધું મહારાજનું બળ અને સ્વામીનું બળ, સત્પુરુષનું બળ એ બધું દૂર ભેગું થઈ ગયું, પણ એટલું આપણે સાચવવાનું છે. તમે છાત્રમાં રહો પણ જે નિયમ જે આપ્યા છે એ બહારનું જોવાનું, બહારનું ખાવાનું, એ તો બધું પાછળ આવે છે. એકવાર દ્રઢતા થઈ ગઈ તો બધું આવે, પણ દ્રઢતા તોડવાનું કારણ મોબાઈલ છે. મોબાઈલ તમારા માટે કારણરૂપ કારણ દે છે, બધા માટે, આપણા બધા જેટલા બધા બેઠો બધા માટે કારણ દે છે. એટલે મોબાઈલની એક ચાપ દાવી, એક ચાપ દાવી અને બધું એમાંથી બધું નીકળ્યા જ કર્યું, નીકળ્યા જ કર્યું, નીકળ્યા જ કર્યું. તો જે એ શ્રીજી મહારાજના નિયમ આપેલા નિયમ છે, એને દ્રઢતા કરીને, એક તો પહેલાં વિશ્વાસ જોઈએ, મહારાજ જે કરે છે સારા માટે કરે છે, સાચું કરે છે, એ બધું હોય, અને પછી તમારે નિયમ ધર્મ, નિયમ મહારાજે જે નિયમ આપેલા છે, આપણા બધા બધા હોલસોલ બધાનું નિયમમાં તો બધાએ રહેવાનું છે. યુવક હોય, વિદ્યાર્થી હોય, વડીલ હોય, ઘરડો હોય, 100 વર્ષનો હોય, તો એને નિયમ તો મહારાજે કહ્યું છે, અમારા બાંધેલા નિયમ એમાં રહે, અને એને સત્સંગી મહારાજે કહ્યું છે. તો જો આપણે આગા પાછા થઈએ તો છાત્રાલય બધું બધું સારું છે, બધું સારું છે, સંગ સોબત સારી છે, બધું, પણ
મનની વાત છે. તો મનમાં જે કંઈ કુસંગ કુસંગ હોય એ નિયમથી સચવાય. આપણે દ્રઢતા કરી કે આ વસ્તુ નથી કરવી એ દ્રઢતા રહે તો સચવાય, નહીં તો આ તો માયા છે તો ભરખી નાખે, ચૂરે ચૂરા કરી નાખે. એટલે મહારાજમાં વિશ્વાસ, દ્રઢ અને તમારા નિયમ, આપેલા નિયમમાં વિશ્વાસ રાખવો કે મહારાજે જે વાત કરી છે એમાં રહેવું જ જોઈએ. એમાંથી બહાર પડ્યા એટલે માયા ઉપાડી જાય છે. તો આ પ્રમાણે રહેવું જોઈએ. એક તો નિયમ બાંધેલા નિયમ છે મહારાજમાં, દત્તી ધડ વિશ્વાસ રાખીને એમાંથી આગા પાછા ન થવું. અને કદાચની વાત જ નહીં, જો ચાપ દાબી એમાંથી બધી માયા નીકળી, બધી આટલો દ્રઢ શૂરવીર યોદ્ધા જેવો યુવક પણ બધું પાણીમાં ગયું. એટલે જે મહારાજની મહારાજ બાંધેલા નિયમ છે એમાં દ્રઢ કરીને રહેવું જ જોઈએ, અને તો આપણા વિજય છે. કોઈક આજ કોઈ અડી ના શકે, આપણો રૂવાડો વાંકો કરી ના શકે, એ જીત છે નિયમમાં. અને નિયમ હોય અને નિશ્ચય તો આપણા બધા છે નિશ્ચય, પણ નિશ્ચયમાં પણ એમાં જરા પોલ હોય તો આ બધું પરિણામ આવે. કે નિશ્ચયમાં એને વિશ્વાસ ના આવ્યો મહારાજની વાતમાં, એટલે આ બધું થયું. એટલે આ આપણે દ્રઢ રાખવું કે આ આજે નિશ્ચય અને નિયમ આ બે હોય તો કોઈ તમને અક્ષરધામ જતા સુધી કોઈ રોકી શકે નહીં. સીધા અક્ષરધામમાં એન્ટ્રી થઈ જાય. તો આટલું જે યોગી અપાય ને પ્રમુખ સાહેબ મહારાજ, શાસ્ત્રીમાં જ યોગી અપાય, બધા કેવા નિયમ ધાર્યા છે, કેવું બધું. જો આ પ્રમુખ સાહેબ મહારાજનું આ છેલ્લે બધું આપણે સાંભળ્યું, જોરદાર છે આમ અમે વાત કરી, એટલે આપણા જીવમાં એ ઉતરી જાય એ જ પ્રાર્થના. સદાન સાહેબ મહારાજ. વિજય ચેરો શંકો વિજય દુર્ભિ બગાડો, વિજય ચેરો શંકો વિજય દુર્ભિ બગાડો, હર્ષ નો ગાંડિવ ટંકારો મુક્તિ નો આનંદ માણો, હર્ષ નો ગાંડિવ ટંકારો મુક્તિ નો આનંદ માણો, ધર્મ નિયમ સંયમ ના કબજે માયા અટકી જાય છે, ભક્તિ શક્તિ ઉપાસનાથી માયા ધૂજી જાય છે, ધર્મ નિયમ સંયમ ના કબજે માયા અટકી જાય છે, ભક્તિ શક્તિ ઉપાસનાથી માયા ધૂજી જાય છે,
નિષ્કપટ ના બ્રહ્મસ્થી અખંડ વિજય થવાય છે, નિષ્કપટ ના બ્રહ્મસ્થી અખંડ વિજય થવાય છે. વિજય કેરો શંકર ફૂકો વિજય.